हेलो, वेलकम ऑल ऑफ यू। लेट्स ट्रैक गुजरात एग्जाम यूट्यूब चैनल ऊपर હું હરદેવ સેજલા તમારું બધાનું સ્વાગત કરું છું। તો આજનો જે આપણો સેશન છે એ છે ઇન્ડિયન પોલિટીનો રાજ્ય પુનર્ગઠન માટેની સમિતિઓ, મતલબ કે જે કમિટીઝ બનેલી છે ઓન સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન। આપણે આમ થોડું ઘણું ભણેલા છે, બટ હવે આ સ્પેસિફિક લેક્ચર છે તો એ શોર્ટમાં થોડાક સમયની અંદર તમને એક રાજ્ય પુનર્ગઠન માટેની કઈ કઈ કમિટીઓ બનેલી હતી અને સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કઈ રીતે થયું હતું એના માટેનો એક રેકોર્ડેડ લેક્ચર છે, ઓકે, કે જે તમને કામ આવશે। ઇન્ડિયન પોલિટી જે છે એ આપણે સોમથી ગુરુ દરરોજ રાત્રે 10 વાગે ભણીએ છીએ લેટ્સ ટ્રેક ગુજરાત એક્ઝામ યુટ્યુબ ચેનલ ઉપર, તો તમે એ જોઈ શકો છો જેમાં આપણે આખે આખું ફ્રી બંધારણ હું ભણાવું છું, ઓકે। ચલો, તો મારું નામ તો તમને બધાને ખ્યાલ જ છે, મારું નામ હરદેવસિંહ ઝાલા છે, મેં એમબીએ કરેલું છે, છેલ્લા 4.5 વર્ષથી હું ભણાવું છું। ઇન્ડિયન પોલિટી કરંટ અફેર્સ IR મારો સબ્જેક્ટ છે અને ઝાલા 10 મારો કોડ છે જે તમે યુઝ કરી શકો છો, ઓકે। નાવ જીપીએસસી ની તૈયારી કરી શકો છો ભારતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ અનએકેડમી સાથે જોડાઈને, કે જે ભારતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ છે। ઘરે બેઠા તમે તૈયારી કરી શકો છો, ટોપ એજ્યુકેટર તમને પ્રિપેરેશન કરાવશે, એક્ઝામ રિલેટેડ પ્રિપેરેશન હશે, ડાઉટ ક્લિયરિંગ સેશન, રેગ્યુલર લાઈવ ટેસ્ટનું આયોજન થતું હોય છે, સ્ટડી મટીરિયલ, આન્સર રાઇટિંગ, મેન્ટરશીપ, ગાઈડન્સ તમને મળી જશે। સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન થાય છે 7 તારીખે સવારના 10 થી 11, જે પીએસઆઈ એસઆઈ માટે છે। યુ નો કે અમને બહુ જલ્દી પીએસઆઈ એસઆઈ ની એક્ઝામ આવવાની છે, તો એમાં 1 થી તમારો 20માં રેન્ક આવે છે તો તમને 100% થી લઈને 50% સુધીનું સ્કોલરશીપ મળી જશે। પ્લસ વાળા જેટલા વિદ્યાર્થીઓ છે એના માટે પણ અલગ અલગ ટેસ્ટનું આયોજન થતું હોય છે, જેમાંથી સ્પેશિયલ ટેસ્ટ ફોર ઇકોનોમી માટેની અને સ્પેશિયલ ટેસ્ટ ફોર ગુજરાતી જિયોગ્રાફીના ડિસ્ટ્રિક્ટ, ગુજરાતના જિયોગ્રાફી જે છે એમાંથી ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત ફોર ક્લાસ 3 માટેની 7 તારીખે છે, તો તમે અને આ 6 તારીખે છે તો તમે એનરોલ કરી શકો છો। બીજું, બેચ કોર્સ શરૂ થઈ ગયા છે, 3 નવેમ્બરથી એક બેચ કોર્સ શરૂ થઈ ગયો છે જે જીપીએસસી પ્રિલિમ્સ માટે છે। 6 તારીખથી એક બેચ કોર્સ શરૂ થઈ ગયો છે અસ્મિતા નામની, જે કોમ્પ્રિહેન્સિવ ફાઉન્ડેશન બેચ છે, અને એક 10 તારીખથી અને 15 તારીખથી બીજી બે બેચો શરૂ થાય છે, એક તલાટી માટેની અને જીપીએસસી પ્રિલિમ્સ પ્લસ મેન્સ કોમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ બેચ છે। જીપીએસસીની કે કોઈ પણ તમે તૈયારી કરતા હોય, તલાટીથી લઈને મુખ્ય સેવિકા કે ફોરેસ્ટ ગાર્ડ કે પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલ, તો તમે અનએકેડમી સાથે જોડાઈ શકો છો, જેમાં 1 મહિનાનું સબસ્ક્રિપ્શન 1699માં છે, 24 મહિનાનું 10,199, પણ જો તમે એમાં કોડ યુઝ કરો છો ZALA10 ZALA10 તો 9,179માં તમને થઈ જશે। લિમિટેડ પીરિયડ ઓફર છે, 12th મહિનાના સબસ્ક્રિપ્શન ઉપર 2 મહિનાનું વધારાનું સબસ્ક્રિપ્શન તમને અત્યારે ફ્રીમાં મળશે, ઓકે। તો પહેલાં તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ, પહેલાં બધાને હેપી ન્યૂ યર, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ, બરોબર। આવતા વર્ષે દિવાળી સુધીમાં તમે બધા જ અધિકારીઓ બની જાવ એવી શુભકામનાઓ, અને અમે લાઈવ લેક્ચરમાં જે મેં તમને કીધેલું છે એવી રીતે કે તમને એવી શુભકામનાઓ કે આવતા વર્ષે બેસતા વર્ષના દિવસે અથવા તો દિવાળીના દિવસે તમને કોઈને રજા ના મળે, એક સેન્સમાં નેગેટિવ સેન્સમાં લાગશે, બટ એકચ્યુઅલમાં આવતા વર્ષે જો તમે અધિકારી હશો તો 100% ડેફિનેટલી તમે બધા ઇલેક્શન જે ચૂંટણી પ્રક્રિયા છે એની ફરજ ઉપર હશે, કારણ કે ડિસેમ્બરમાં આપણે ગુજરાતનું ઇલેક્શન છે। જો બધું જ રેગ્યુલર રહ્યું તો, મતલબ કે કોઈ મિડ ટર્મ ઇલેક્શન ના આવે, કોઈ બીજી કોઈ પોલિટિકલ સિચ્યુએશન ક્રિએટ ના થાય અને બધી સામાન્ય સંજોગો રહ્યા, તો પછી નેક્સ્ટ ડિસેમ્બરમાં આપણું ઇલેક્શન હશે, તો નવેમ્બરમાં મે બી આચારસંહિતા લાગુ હશે, અને નવેમ્બરની આજુબાજુ જે આપણી દિવાળી હોય છે તો ત્યારે તમે બધા ચૂંટણી ફરજ ઉપર હશો એવી મારી શુભકામનાઓ। ચલો, નાવ શરૂઆત કરી દઈએ રાજ્ય પુનર્ગઠન માટેની કમિટીઓ જે છે એનો એક લેક્ચર છે। તો શરૂઆતમાં જે છે, તમને બધાને ખ્યાલ છે કે એ કમિટી ઉપર જાય એ પહેલાં થોડુંક એક બેકગ્રાઉન્ડ જોઈ લઈએ, કે 15 ઓગસ્ટ 1947માં ભારત અને પાકિસ્તાન અલગ સ્ટેટ બન્યા, ઓકે। તો 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત પાકિસ્તાન જે અલગ સ્ટેટ બને છે, એ સમય દરમિયાન શરૂઆતમાં આપણું જે મતલબ સ્ટ્રક્ચર હતું એ શું હતું, 1950માં બંધારણમાં ભારતીય સંઘના રાજ્યો અને પ્રદેશોના 4 ભાગોમાં વર્ગીકરણ કરાયેલા હતા। કઈ રીતના વર્ગીકરણ કરેલું હતું, હવે જો 1950 શું કામ તમને થશે, કારણ કે હવે 1926 જાન્યુઆરી 1950ના દિવસે આપણે બંધારણ અમલમાં આવેલું હતું, પણ એનો મતલબ એ નથી કે પહેલેથી એ રીતનું શરૂઆતનું સ્ટ્રક્ચર જે છે આ જ રીતનું હતું, એ બી સી અને ડી વિભાગના રાજ્યો, કારણ કે 1947 જે છે એ મુજબ જ આપણે એ ગઠન કરેલું હતું કે એ બી સી ડી વિભાગના રાજ્યો હશે। આ ભાગમાં મળીને કુલ 29 સંખ્યાઓ હતી, મતલબ કે આ ભાગોમાં ટોટલ જે છે એ વિભાગમાં એટલે બ્રિટિશ પ્રાંતમાં, બી વિભાગ એટલે વિધાનસભા ધરાવતો દેશી રજવાડા, સીમા યુટી અને ડી ની અંદર અંદમાન નિકોબાર, એમ બધા મળીને ટોટલ 29 જેટલા વિભાગો છે એની અંદર સમાવેશ થતો હતો, મતલબ 29 સ્ટેટ, યુટી, બધા પ્રદેશો, ચીફ કમિશનર એરિયા અને બધું ગણીને આપણે ટોટલ 29 તમે કહી શકો છો। નાવ એના આપણે આગળ વધીએ, વાત કરીએ કે શું હતું, તો ભાગ એ જે છે એમાં રાજ્યોમાં બ્રિટિશ પ્રાંત
अथवा तो ब्रिटिश भारत ना नवा गवर्नर प्रांतों नो समावेश थतो तो, नव गवर्नर प्रांतों नो समावेश थतो तो, इट मीन्स के ज्यां ब्रिटिश शासन हतु अथवा तो ब्रिटिश नो प्रांत हतो, ब्रिटिश ना कब्जा हेठळ नो विस्तार हतो, एवो विभाग एम आवतो हतो। बेनी अंदर शुं हतो तो के एवा रजवाड़ा के जे विधानसभाओ धरावे छे, जेम के आपणा सौराष्ट्र नो तो यूएसके યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ, તેના જામનગરના રાજા જામસાહેબ દિગ્વિજયસિંહ છે રાજ્યપાલ હતા, અને આપણા રાજકોટના જે મતલબ રાજકોટમાં વિધાનસભા બેસતી અને જેના મુખ્યમંત્રી હતા ઉચ્છંગરાય ઢેબર, બરોબર સી ની અંદર હતું રાજ્યોમાં, સી વિભાગના જે રાજ્યો હતા એમાં હતું બ્રિટિશ ભારતના ભૂતપૂર્વ મુખ્ય કમિશનર પ્રાંતો અને અગાઉના કેટલાક રજવાડાઓનો સમાવેશ થતો હતો। આ ભાગ સી માં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે સંચાલિત થતો હતો, જેમાં લગભગ 10 જેટલા પ્રદેશોનો સમાવેશ થતો હતો, મતલબ કે યુટી તરીકેના અમુક વિસ્તારો, અને એમાં ચીફ કમિશનર એરિયા પણ એમાં સામેલ થઈ જતો, અને ડી ની અંદર અલગથી હતું ખાલી એક અંદમાન નિકોબાર આઈલેન્ડ, બરોબર ટાપુ। તો આ શરૂઆતના મૂળ બંધારણનો ભાગ છે, અને મૂળ બંધારણનો જે પાર્ટ હતો એ પણ આ જ રીતના હતો, મતલબ કે આ ભાગ 6 છે, આ ભાગ 7 છે, આ ભાગ 8 અને આ ભાગ 9, એટલા માટે જ બહુ ઓછાને ખ્યાલ હશે કે 7th અમેન્ડમેન્ટ થયું છે 1956 માં, જેમાં આપણે કહીએ છીએ 7મો સુધારો 1956, એમાં ભાગ 7 એક જ રદ નથી થયો, ભાગ 7 અને ભાગ 9 આ બંને રદ થયા હતા। જો 7 તો બધાને ખ્યાલ જ હશે કે બી વિભાગના દેશી રજવાડા જે વાળો ભાગ હતો એ તો રદ થયો જ છે, પણ ભાગ 9 રદ થઈ ગયો હતો કારણ કે એમાં અંદમાન નિકોબારની વાત હતી। હા, એ વાત જુદી છે કે ભાગ 9 આગળ જતા 73rd અમેન્ડમેન્ટ દ્વારા 1992માં ભાગ 9 પંચાયત તરીકે ફરી પાછો ઉમેરવામાં આવ્યો, પંચાયત તરીકે ઉમેરાયો, ઓકે, એટલે જસ્ટ એ કન્ફ્યુઝન ના થાય એટલા માટે। તો શરૂઆતમાં જે એ વિભાગની અંદર હતું એ પરિશિષ્ટ એક મુજબના, પરિશિષ્ટ એક મુજબના, શું કામ પરિશિષ્ટ એક, ઓકે પરિશિષ્ટ એક માં ઉલ્લેખિત હતું જ શરૂઆતમાં કઈ રીતના હશે, પણ આગળ શું થાય છે એમને આપણે સમજીએ। 1956માં જ્યારે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન જે છે એનો રિપોર્ટ બાદ, જે ફઝલ અલી કમિટી છે જેને આપણે રાજ્ય પુનર્ગઠન સમિતિ કહીએ છીએ, એના રિપોર્ટ પછી શું ચેન્જીસ આવ્યા આપણે જોઈએ। નાવ હૈદરાબાદની અંદર બનેલી ઘટના, હૈદરાબાદમાં શું ઘટના ઘડેલી હતી, તો શરૂઆતમાં આંધ્રપ્રદેશ માટેની ડિમાન્ડ શરૂ થઈ, પણ આંધ્રપ્રદેશ કયા પ્રાંતમાંથી, તો કે મદ્રાસ પ્રાંતમાંથી। હવે મદ્રાસ પ્રાંત જે છે, તમને થશે સર મદ્રાસ પ્રાંત તો તમિલનાડુ નહીં આવી જાય, જો આંધ્રપ્રદેશ અને તમિલનાડુ બંને મદ્રાસ પ્રાંતમાંથી જ રચના થયેલી છે, મૈસૂર પ્રાંતમાંથી કર્ણાટક બનેલી, તો આંધ્રપ્રદેશ પ્રાંતમાંથી હૈદરાબાદ માટેની એક તેલુગુ ભાષા તરીકે, તેલુગુ ભાષા માટે એક માંગ શરૂ થાય છે, બરોબર માંગ શરૂ થાય છે, અને આ જે માંગ કરનાર વ્યક્તિ હતા એ હતા પોટીશ્રી રામમુલ્લા, પોટીશ્રી રામમુલ્લા છે એ માંગ શરૂ કરે છે। પણ હવે આ જયારે માંગ શરૂ થાય છે ત્યારે જ શરૂઆતમાં બે કમિટીઓ બનાવવી પડે છે, એની અંદર પેલી જે આવે છે એ છે એસ કે ધર સમિતિ, એસ કે ધર સમિતિ, અને બીજી જે છે એ છે જેવીપી સમિતિ। હવે આ બે સમિતિ જયારે રિપોર્ટ મતલબ તૈયાર કરે છે, તો આ બેનું કામ શું હતું, તો કે ભાઈ ભાષાના આધારે રાજ્યની રચના કરવી કે નહીં, ભાષા ઉપર રચના કરવી કે ન કરવી, તો આને એવું કીધું કે ના, ભાષાના આધારે રાજ્યની રચના કરાય નહીં, રચના તમારે કરવી હોય તો તમે વહીવટી આધારે કરો, એડમિનિસ્ટ્રેટિવ કઈ રીતે, એડમિનિસ્ટ્રેશન કઈ રીતે તમારું ઇઝી બનશે એના આધાર ઉપર તમારે રચના કરવી જોઈએ। બંને કમિટીઓએ ના પાડી દીધી હતી, એસ કે ધર જે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હતા, અને જેવીપી સમિતિમાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, પટ્ટાભાઈ સીતારામની, તો બંને જયારે ના પાડી પછી પોટીશ્રી રામમુલ્લા જે છે એ ઉપવાસ ઉપર બેસી જાય છે, અને 15 ડિસેમ્બર 1952 ના રોજ આફ્ટર 56 ડેઝ 56 દિવસના ઉપવાસ પછી એમનું અવસાન થઈ જાય છે, અને આ અવસાનના પરિણામે જે આંદોલન છે ઉગ્ર થઈ જાય છે, અને પછી 1 ઓક્ટોબર 1953 ના રોજ ભાષાને આધારે પ્રથમ રાજ્ય, ભાષાને આધારે પ્રથમ રાજ્ય એવા આંધ્રપ્રદેશની રચના કરવામાં આવે છે। તો આંધ્રપ્રદેશની જે રચના થઈ એ કઈ કયા આધારે થઈ, તો કે લેંગ્વેજ બેઝ ઉપર થઈ છે, પણ શું કામ થઈ, તો કે એનું રીઝન હતું પોટીશ્રી રામમુલ્લા ઉપવાસ ઉપર બેઠા હતા, અને આ માંગ ઘણા સમયની હતી, જેમાં એસ કે ધર જેપી સમિતિના રિપોર્ટથી પણ કઈ ઉકેલ ના આવ્યું, એટલા માટે પછી આંદોલનમાં બેઠા, અને આંદોલનના અવસાન પછી એક આંદોલન ઉગ્ર થઈ ગયું, અને જેના કારણે એક ફઝલ અલી કમિટીની રચના કરવી પડી, અને પછી આગળ જતા તો બધા માટે થઈ જાય છે, પણ શરૂઆતમાં પહેલું જે રાજ્ય બની જાય છે 1 ઓક્ટોબર 1953 એ આંધ્રપ્રદેશ, પછી એનો ઓફિશિયલી ઉલ્લેખ જે છે એ તો સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન જે છે એના ડ્રાફ્ટમાં થઈ જશે। નાવ આગળ વધીએ, બીજી જે પછી એમાં આપણે જે હમણાં ચર્ચા કરી રહી છે થોડીક ડિટેલમાં જોઈ લઈએ, ધર સમિતિ
જેને તમે ધર આયોગ કહેશો, ધર કમિશન 1948 અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એસ કે ધરની અધ્યક્ષતામાં જૂન 1948માં આ સમિતિની રચના કરવામાં આવેલી હતી. આ સમિતિએ રાજ્યની રચના ભાષાના આધારે ન કરતા વહીવટી ધોરણે કરવી જોઈએ તેવું સૂચન કરેલું. અને આ આયોગના અન્ય બે સભ્યો જે છે જૈનલાલ અને પન્નાલાલ હતા. ઘણી બધી વખત કમિટી પૂછાતી હોય છે તો ખાસ ધ્યાન રાખજો. જેવીપી સમિતિ 1948ની અંદર બીજી એક સમિતિ બને છે, કારણ કે જો આ સમિતિ એમ કીધું કે ભાષાના આધારે રાજ્યની રચના ન કરાય, કારણ કે રચના ભાષાના આધારે કરવામાં પ્રોબ્લેમ એ આવશે કે ઓલમોસ્ટ લગભગ ઘણા બધા સ્ટેટની તમારે રચના કરવી પડશે, કારણ કે લેંગ્વેજ તમને પણ ખ્યાલ છે બહુ બધી બોલે છે. તો જેવીપી સમિતિ જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પ્રતાપી સીતારામૈયા, આ સમિતિ એ પણ એસ કે ધર સમિતિનું સમર્થન કરેલું. મતલબ કે આ સમિતિએ પણ એવું કીધું કે ભાઈ એસ કે ધર સમિતિ છે એ યોગ્ય છે કે ભાષાના આધારે રાજ્યની રચના ન જ કરવી જોઈએ, રચના કરવી હોય તો તમે વહીવટી આધારે રચના કરો. અને પછી હૈદરાબાદમાં બનેલી ઘટનાની અસર શું થાય છે એ આપણે સમજી લીધું. હવે હૈદરાબાદની ઘટના પછી ફઝલ અલી કમિટીની રચના કરવી પડે છે, જેને આપણે કહેશું રાજ્ય પુનર્ગઠન આયોગ અથવા તો સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન. એની રચના થઈ જાય છે ડિસેમ્બર 1953માં. અને આ સમિતિ છે એની રચના શું કામ કરવાની, તો કે ભાષાને આધારે કેટલા રાજ્યની રચના કરવી, હાઉ મેની સ્ટેટ. જો રચના કરવી કે નહીં એ પ્રશ્નનું હવે સોલ્યુશન આવી ગયું છે. રચના નહોતી કરવી તો એ કરવી પડી, એટલે હવે રચના કરવી કે નહીં એ નથી પ્રશ્ન. રચના થઈ ગઈ છે ઓલરેડી, એક આપણે આંધ્રપ્રદેશની રચના કરી દીધી છે, કે લેંગ્વેજ બેઝ ઉપર સ્ટેટની રચના થઈ ગઈ છે. તો હવે ખબર જ હતી કે ભાઈ ભારતમાં બીજા ઘણા બધા રાજ્યો ડિમાન્ડ કરશે, તો હવે કેટલા રાજ્યોની રચના કરવી જોઈએ કે જેની ભાષાના આધારે રાજ્યોની રચના કરી શકાય, એના માટે આ કમિટીનું ગઠન થયું, આ કમિશન બન્યું હતું. અને આ આયોગના અન્ય બે સભ્ય હતા હૃદયનાથ કુંજરુ અને કે એમ પાનેકર. આ કમિટીના ક્વેશ્ચનમાંથી હમણે પીઆઈની અંદર પ્રિલિમ્સમાં પણ ક્વેશ્ચન પૂછાઈ ગયા. ઇવન આ જે કમિટી છે ફઝલ અલી સમિતિ એ ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. આયોગ દ્વારા 1955માં અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને ચાર પ્રકારના એટલે કયા, તો તમને ખ્યાલ છે એ બી સી અને ડી વિભાગના ચાર પ્રકારના રાજ્યોને સ્થાને ભાષાના આધારે રાજ્યની રચના કરવાની ભલામણ કરવામાં આવી, પરંતુ એક રાજ્ય માટે એક ભાષાના આધારોનો જે સિદ્ધાંત હતો એ નકારી દીધો. અસ્વીકારનો મતલબ એ થાય કે સ્વીકાર્યું નથી. એક લેંગ્વેજ મતલબ એક સ્ટેટ લેંગ્વેજ છે એના માટે એક સ્ટેટની રચના કરવી જોઈએ, બરોબર એક ભાષા બરાબર એક રાજ્યની રચના કરવી જોઈએ, આવું એને ના પાડેલી છે. ના, એવું તો નહીં જ કરવાનું. ભલે રાજ્યની રચના તમે લેંગ્વેજ બેઝ ઉપર કરો, પણ એક લેંગ્વેજ માટે એક રાજ્યની રચના કરશો તો ઘણા બધા રાજ્યની રચના કરવી પડશે. એટલે આ ખાસ એક પોઈન્ટ ધ્યાન રાખજો. કદાચ વિધાન વાક્ય તરીકે તમને આ પોઈન્ટ આવી જાય તો તમને એવું લાગે કે ના આ વિધાન ખોટું હશે, કારણ કે તો પછી ભાષાના આધારે રાજ્યની રચના થઈ જ ના હોય. બટ એવું નથી. ભાષાના આધારે રાજ્યની રચના ભલે થવા માટે સહમત હોય, પરંતુ એક ભાષા માટે એક રાજ્યના સિદ્ધાંતને નકારેલો છે, મતલબ કે અસ્વીકાર કરેલો છે. આ સમિતિએ ભાષાના આધારે 16 રાજ્યોની રચના અને 3 યુટીની રચના કરવી જોઈએ એવી ભલામણ કરેલી, પણ આપણે શરૂઆતમાં બનાવ્યા હતા 14 રાજ્ય અને 6 યુટી. તો 14 અને 6 છે એ કયા વર્ષના છે, તો કે 1956ના છે. તો હાલમાં શું છે, તો હાલમાં 28 અને 8 છે. યુ નો વેરી વેલ કે શરૂઆતમાં જે છે 29 અને 7 હતા, પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બે યુટી બન્યા એટલે 9 થયા, એટલે અહીંયા થઈ ગયા 28 અને યુટી 9 બની ગયા. પણ દીવ દમણ દાદરા નગર હવેલીને ફરી પાછું મર્જ કરી દીધું એટલે અહીંયા 8 થઈ ગયા અને અહીંયા 28 છે. અને ફરી પાછું તમને ખ્યાલ જ હશે કે હમણે અમિતભાઈ શાહ જે છે આપણા જે હોમ મિનિસ્ટર છે એ જમ્મુ કાશ્મીર હતા ત્યારે ફરી પાછું એને એવું સ્ટેટમેન્ટ આપેલું છે કે ડિલિમિટેશન કમિશનની રેકમેન્ડેશન પછી બહુ જલ્દી જ આપણે વિધાનસભાની ચૂંટણી પણ કરાવશું અને જમ્મુ કાશ્મીરને ફરી પાછા રિસ્ટોર તરીકે સ્થાપિત પણ કરી દેશું. તો જમ્મુ કાશ્મીર છે ફરી પાછું એક પૂર્ણ રાજ્યનો દરજ્જો બનશે જ, 100% બની જશે, કારણ કે એને તમે યુટી તરીકે નથી ચલાવી શકવાના લાંબો સમય સુધી. પણ હા, એ ડિલિમિટેશન કમિશનની જે જોગવાઈઓ છે જેની 7 જેટલી સીટો વધી જશે અને 83 સીટમાંથી 90 સીટ થઈ જશે, અને મે બી પણ એમાંથી નહીં મોટા ભાગની સીટો લગભગ 7માંથી 6 સીટ હું કહી શકું કે જે જમ્મુ રિજિયન માટે વધશે, અને જેથી કરીને અહીંયા ત્યાં એક સ્ટેબલ સરકાર બને અને વિધાનસભાનું એક ગઠન થશે અને સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન મતલબ સ્ટેટ ફરી પાછું રિસ્ટોર થઈ જશે, અને ત્યારે ફરી પાછું આપણે એવું કહી શકીએ કે 29 સ્ટેટ બની જશે અને 7 યુટી બની જશે. બટ અત્યારે આપણે આ કન્સિડર નહીં કરીએ, અત્યારે તો આપણે 28 અને 8નું ધ્યાનમાં લેશું. ઓકે, તો તમને આ બસ એક લેક્ચરનો હેતુ મારો એ હતો કે તમને ફરી પાછી એક સમિતિનું એક રિવિઝન ટાઈપનું થઈ જાય. આપણે થોડું ઘણું ભણેલા છીએ, મતલબ થોડું ઘણું ને ઇન ડિટેલ ભણેલા છીએ, પણ ઘણી બધી વખત આવા શોર્ટ વિડીયો તમને કામ આવી જતા હોય છે, કારણ કે અલગ અલગ સબ્જેક્ટ અલગ અલગ ટોપિક ડિટેલમાં આપણે કરેલા હોય અને એમાંથી જે મહત્વના ટોપિક હોય એના ઉપર આવો એક શોર્ટ વિડીયો કે જે તમને ફરી પાછો એક રિવિઝન કરાવી દે
ફરી પાછો કોઈ ડાઉટ્સ હોય તો એ ક્લિયર થઈ જાય એટલા માટે મેં બનાવેલો હતો. તો આઈ હોપ કે તમને આ એક ટોપિક જે છે એ મતલબ ક્લિયર થઈ ગયો હશે. અને બીજું કે આપણે જે એમસીક્યુ કાલે મેં લેક્ચર્સ રાખેલો જે એમસીક્યુ બેઝ કેબીસી ટાઈપનો ક્વેશ્ચન હતો તો એ બધાય તમે જોયો હશે. એના મને ખાસ હજી એકવાર જેને ન જોયો હોય એકવાર જોઈ લેજો, રિવ્યુ આપજો મને. અને એની અંદર એ કેબીસી ટાઈપના જ ક્વેશ્ચન જે છે, મતલબ 30 સેકન્ડની અંદર આપણે મેક્સિમમ 15 થી 20 ક્વેશ્ચન લઈ શકીએ એ ટાઈપના હું લેક્ચર્સ રેકોર્ડેડ અથવા તો લાઈવ આપણે બંને રીતના પ્રયત્ન કરશું. ઓકે, તો ચલો, થેન્ક્સ ઓલ ઓફ યુ અગેન, બધાને હેપી ન્યુ યર, બેસ્ટ વિશેસ. થેન્ક્સ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.